જય સ્વામિનારાયણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ મોજે મોજડી માં આપ સૌનું સ્વાગત છે અમદાવાદમાં શરૂ થયેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે અહીંગ આવતા લોકોને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે તમે પણ જ્યારે મુલાકાતે જાઓ તો બાપાના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરના ઓગણ સરદાર પટેલ રિંગ રોડ પર છસો પચાસ એકરમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર બનાવવામાં આવ્યું છે અહીં પ્રમુખ સ્વામી મહારાજની પિસ્તાલીસ ફૂટ ઊંચી પ્રતિમા દિલ્હી અક્ષરધામ મંદિરની રેપ્રિકા બાલનગરી લાઇટ એન્ડ સાઉન્ડ શો ગ્લો ગાર્ડન સહિત અનેક વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બની છે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાંગ દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે અહીં દરરોજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો દરરોજ સાંજે મહંત સ્વામીની હાજરીમાં સભા પણ થાય છે તમે મુલાકાત લઈને વિચારમાં પડી જશો કે આ તો સાક્ષાત સ્વર્ગ છે કે શું પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવને આજે ગણતરીના દિવસો વીતી ગયા છે અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખ નગરીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાંગ એવી વસ્તુઓ છે જેમાં દરેકમાં કોઈને કોઈ સંદેશો આપવામાં આવ્યા છે તો કેટલીક વસ્તુઓ એવી છે જે તમારી કલ્પના બહારનું છે લોકોને આ નગરી કોઈ જાદુઈ નગરી જેવી લાગી રહે છે શતાબ્દી મહોત્સવમાં સ્વામી મહારાજના ફોન પર આશીર્વાદ મળશે જાણો કઈ અને કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું જીવન બીજા લોકોની સેવા કરવામાં સમર્પિત કર્યું હતું પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા શ્વાસ સુધી હંમેશા સમાજ માટે વિચારતા હતા બાપા હંમેશા બધાને આશીર્વાદ આપતા અને દિવસના ચોવીસ કલાક હંમેશા લોકોના ભલા માટે કાર્ય કરતા હતા પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એક સંદેશો આપતા હતા કે બીજાના ભલામાં આપનું ભલૂમ છે પ્રમુખ સ્વામી મહારાજના આ શબ્દને યાદ રાખીને શતાબ્દી મહોત્સવમાં મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલી રહ્યો છે અહીં અનેક મોટા ડોક્ટરો સતત સેવામાં હાજર રહે છે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં મેડિકલ હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યા છે આવા બે મેડિકલ હેલ્પ સેન્ટર સતત સેવામાં આવેલા મેડિકલ સેન્ટરમાં લોકોને બાપાના આશીર્વાદ આપવા આવે છે શતાબ્દી મહોત્સવમાં નારાયણ માર્ગ પર આવેલા મેડિકલ સહાય કેન્દ્રમાં તમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે વાત કરી શકો છો અહીં એક ટેલિફોન રાખવામાં આવે છે આ ટેલિફોન નું ઉપાડવાની સાથે પહેલા રિંગ જાય છે અને પછી સામે છેડેથી અવાજ આવે છે સાંભળો પ્રમુખ સ્વામી મહારાજ ના કરશે આ શબ્દો પ્રમુખ સ્વામી મહારાજ ના છે પ્રમુખ સ્વામી મહારાજ નો અવાજ રેકોર્ડ કરીને આ ટેલિફોનમાં સેટ કરવામાં આવ્યો છે અત્યારે શતાબ્દી મહોત્સવમાં અનેક લોકો આ ફોનમાં બાપાના આશીર્વાદ લઈને પ્રસન્નતાની લાગણી અનુભવી રહ્યા છો એટલે તમે પણ જ્યારે અહીં મુલાકાત લેવા માટે જાવ તો પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં દોસ્તો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને જરૂરથી લાઈક કરજો અને શું તમે સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માંગ જાઓ તો શું તમે આ ટેલિફોન પર પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લેવા પસંદ કરશો કે નહીં એ અમને કમેન્ટમાંગ જરૂર બતાવશો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે નોટિફિકેશન બેલને પ્રેસ કરી દેજો સૌનો આભાર અને જય સ્વામિનારાયણ